म्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापार श्रितासकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरान्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ નમો સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધા વાલા ભક્તોને એથી જય સ્વામી નારાયણ વાલા ભક્તો ઘરડા અંતે પ્રકારનું તેત્રીસું વચનામૃત ફાગણ સુધી એકાદશીનો દિવસ શ્રીજી મહારાજ દોલત સ્ત્રી અને પુત્રથી જેની બુદ્ધિમાં ફેર ન પડે એવા ગોપાળન સ્વામીના મુક્તાનંદ સ્વામી એ બે પાત્રોના વખાન કરીને એ બેને પણ સાવધાની માનના યોગે કરીને ધનના ઢગલાએ કરીને રૂપવંતી સ્ત્રીઓના યોગે કરીને ત્રણને સાવધાની બતાવે છે ત્યારબાદ મહારાજ એક વાત કરે છે ઋષિમ નારાયણ મૃતે એટલે કે ભગવાન સિવાય બીજો કોઈ પણ હોય એને સંગ લાગે છે ભગવાનને એક સંગ નથી લાગતો ત્યારબાદ મહારાજે સ્વયં ગઈકાલે એક પ્રશ્ન પોતે ઉઠાવ્યો તો કે વાસુદેવ ભગવાનનો એકાંતિક ભક્ત કોને કહેવાય ત્યારે મહારાજે ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યવાળા ભક્તને એકાંતિક ભક્ત કહેવાય એવા ભક્તનો ભગવાન વાસુદેવને વિશે પ્રવેશ થાય છે આ વાત મહારાજે કરી હતી જે ગઈકાલ આપણે જોઈ ગયા કે ભગવાનના ધામને વિશે ભગવાનના મુક્તો આ પૃથ્વી ઉપર આપણે મૂળજી બ્રહ્મચારી આદિ મુક્તોનું દ્રષ્ટાંત જોયું હતું ખરેખર એ વાત અને એ ઘટના ધામના મુક્તોની સ્થિતિ મહારાજે અહીં બતાવી છે ચાર પ્રકારની મુક્તિને માન્ય કરેલી છે મહારાજે પ્રથમ પ્રકરણના તેતાલીસમાં વચનામૃતમાં શ્રીમદ્ ભાગવતનો ત્યાં શ્લોક મહારાજ બોલ્યા છે ખરેખર મુક્તિ પાંચ પ્રકારની છે એ ચાર પ્રકારની મુક્તિ જ મહારાજે ગ્રાહ્ય કરી છે એકત્વ મુક્તિ જે છે શ્લોકમાં મહારાજ બોલ્યા છે પરંતુ મહારાજે જ્યારે વિવેચન કર્યું છે ત્યારે પાંચમી મુક્તિને મહારાજે ગણાવી જ નથી ખરેખર એક મુક્તિ એકત્વ છે એકત્વ જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુક્તિ જેને શાસ્ત્રોમાં કીધી છે પરંતુ મહારાજે એને ગ્રાહ્ય કરેલી નથી પણ માન્ય કરેલી નથી એમ નહીં ગ્રાહ્ય નથી કરી મહારાજને માન્ય તો છે જ જે મુક્તની સ્થિતિ છે કોઈક બહુ જ મહારાજની ઈચ્છાથી મહારાજ સંકલ્પ કરે ને મહારાજ ધારે એ ભક્ત એવો થાય છે કે જે બાપાશ્રીનો મત છે મૂર્તિમાન થકો ભગવાનની મૂર્તિને વિશે રહે છે ભગવાનની મૂર્તિને વિશે સમાય છે મૂર્તિમાં જ રહે છે અખંડ મૂર્તિમાં રહે છે મૂર્તિમાં રહીને જોવે છે મૂર્તિમાં રહીને બોલે છે પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમને ભજવા એ બાપાશ્રીનો મત છે એ મતને અનુરૂપ શ્રીજી મહારાજા આ સિદ્ધાંતિક વાત કરેલી છે પરંતુ એ મત દ્વારા પુરુષોત્તમ નારાયણને ભજવા એમાં ક્યારેક જેની સ્થિતિ ન હોય એવા મુમુક્ષુને વિઘ્ન આવવાના પણ ચાન્સીસ છે એટલે શ્રીજી મહારાજે જે ગ્રાહ્ય માર્ગ કર્યો છે અક્ષરરૂપ થઈ પોતાના આત્માને ભ્રમરૂપ માની પુરુષોત્તમની ઉપાસના સ્વામી સેવક ભાવે કરવી આને અમે મુક્તિ માની છે એ મત મહારાજે વધારે પ્રવર્તાવેલો છે અને આ જે મત છે એ પણ મહારાજને માન્ય જ છે પરંતુ બહુ ઊંચી ભૂમિકાવાળા મુક્તો હોય બહુ ઊંચી સ્થિતિવાળા હોય બહુ સમજણવાળા હોય તો જ પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમને ભજવા એ એના માટે સારું છે નહીં તો એ માર્ગમાં ઘણીક વખત સામાન્ય મુમુક્ષોને વિઘ્ન આવવાના ઘણા બધા ચાન્સીસ છે પરંતુ અહીં આગળ મહારાજે મુક્તની સ્થિતિને દર્શાવી છે આગળ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે જેમ લક્ષ્મીજી છે તે વાસુદેવ ભગવાનના હૃદયને વિશે ચિન્હરૂપે સ્નેહના આધિક્યપણે કરીને રહ્યા છે અને બહાર થકી સ્ત્રી રૂપે કરીને સેવામાં પણ રહ્યા છે તેમ એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાનને વિશે પ્રવેશ જાણવો અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા કીર્તન નામ સ્મરણ ઇત્યાદિક જે દસ પ્રકારની ભક્તિ તથા ભગવાનનું મહાત્મ્ય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધાન હોય તે એવું હોય કે તે વિના કોઈ રીતે ચાલે જ નહીં જેમ અફીન આદિકનો બંધાની હોય તેને તે વિના ચાલે નહીં અને તે અફીન તો કડવું ઝેર છે તો પણ અફીનના બંધાનીને અફીન વિના ચાલે નહીં તથા દારૂનું બંધાન હોય તો તે દારૂ પણ પીવે ત્યારે ગળું બળે એવો છે તો પણ તે વિના ચાલે નહીં તેને ઘણાક રૂપિયા આપે તો પણ એ બંધાનથી તે ન થાય અને ન લે કેમ જે વ્યસન એના જીવ સંગાથે જડાઈ ગયું છે તેમ જેને ભગવત ભક્તિ આદિ ક્રિયાનું બંધાન થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના એને ચાલે જ નહીં મહારાજે આગળ એક બે વાક્ય વાંચું ને એ વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહીં અને ભગવદ્ ભક્તિ આદિ ક્રિયામાં એનો જીવ જળાઈ ગયો હોય એનો જ એને અતિ ઈસક હોય એવો જે ભગવાનનો ભક્ત તેનો પણ વાસુદેવ ભગવાનને વિશે પ્રવેશ છે એમ જાણવું ગઈકાલનો જે પ્રવેશ હતો એ બહુ ઊંચી ભૂમિકાએ જઈને જોવાનો પ્રવેશ હતો એકાંતિક પણાને પામ્યા પછીનો જે પ્રવેશ હતો એકાંતિક પણાની સ્થિતિને જે પામ્યો છે પછી માટેનો જે પ્રવેશ શબ્દ છે એ પ્રવેશની સમજૂતી માટેની ગઈકાલ ઘટના હતી અને ગઈકાલની શ્રીજી મહારાજની ભૂમિકા એકાંતિક ધર્મને જેને પોતાના આત્માના વિશે સ્થિર કર્યો છે જે પોતે એકાંતિક થયો છે એવા ભક્ત માટેનો પ્રવેશ ગણાવ્યો હતો આજે આપણા માટેનો પ્રવેશ છે આપણને એવું ન લાગે કે હું પ્રવેશ મારો નથી થયો શ્રીજી મહારાજે અહીં આગળ દ્રષ્ટાંત આપ્યું મહારાજ કે વાત ત્યાંથી મહારાજે શરૂ કરી છે હમણાં પણ અત્યારે પ્રેઝન્ટેન્સ હમણાં પણ મહારાજ અત્યારે જ બોલે છે આ વચનામૃત જ્યારે વાંચીએ જ્યારે સાંભળીએ કોઈ પણ વાંચીએ સાંભળીએ ત્યારે હું વારે વારે કહું છું ક્યારેય પણ એવું ન માનવું મહારાજ બસો વર્ષ પહેલાં બોલ્યા હતા અત્યારે મહારાજ જ બોલે છે અને હું સાંભળું છું એ જ સભામાં બેઠો છું અને મહારાજ મને જ ઉદ્દેશીને કહી રહ્યા છે આ જ સભાને ઉદ્દેશીને કહી રહ્યા છે અત્યારે આ લોયાધામ પરિવારની સભાને ઉદ્દેશીને જ મહારાજ કહી રહ્યા છે અત્યારે જેટલા આપણે સાંભળીએ છીએ હું પણ એક શ્રોતા છું તમે પણ શ્રોતા છો વક્તા તો પુરુષોત્તમ નારાયણ પોતે છે કારણ કે પુરુષોત્તમની વાણી ઉપર બોલવાનો કોઈને અધિકાર નથી પુરુષોત્તમની વાણીને પુરુષોત્તમ જ સમજાવે પુરુષોત્તમના શબ્દને પુરુષોત્તમ જ સમજાવે પુરુષોત્તમના શબ્દો ઉપર પુરુષોત્તમ નારાયણ પોતે જ બોલી શકે એ માર્ગનો ભૂમિયો પોતે પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ નથી અનાદિ મુક્તો પણ એના ભૂમિયા છે પરંતુ પુરુષોત્તમ નારાયણનો અખંડ નિવાસ એમાં છે એટલા માટે છે તો શ્રીજી મહારાજ એમ કે છે હમણાં પણ જે ભક્તોને ભગવાનની કથા કીર્તન નામ સ્મરણ ઇત્યાદિક જે દસ પ્રકારની ભક્તિ પહેલાં દસ પ્રકારની ભક્તિનો આપણે ફેસલો કરીએ હસમુખ ભગતે શિકાગો પૂછ્યું હતું આ કે દસ પ્રકારની ભક્તિ આ કઈ નવ પ્રકારની ભક્તિ તો સાંભળી છે પણ દસ પ્રકારની ભક્તિ અમુક ભક્તોના પ્રશ્નો એવા હોય કે અમને સંતોને લેસન જબરું કરાવી દે એવા હોય જિજ્ઞાસાવાળા એવા હોય ને એક એક શબ્દને બરાબર પકડીને પૂછે આપણે ના ખોડવું હોય તો ખોડવું પડે ઘણા વાંચતા હોય ને તો એવી રીતે વાંચતા હોય કે કીધી હશે મહારાજે કીધી એટલે હોય જ નહીં મહારાજે કીધી એટલે હોય જ ને મૂઢપણે શાસ્ત્રોના કેટલાક વચનો માનવા પડે આપણી બુદ્ધિ ના પૂગે શું કરો કેટલીક વસ્તુની અંદર આપણને ન ખબર પડે તો મહારાજે કીધું છે એટલે માની લઈએ મોટા પુરુષોએ કીધું છે એટલે માની લઈએ ઘણા બધા વિધિ નિષેધમાં એવું થતું હોય છે કે જેમાં મૂઢપણે માનવું પણ પડતું હોય છે નવ પ્રકારની ભક્તિ મહારાજે ગણાવી છે પોતે જ પ્રથમના ચાલીસમાં વચનામાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ભક્તિ કીર્તન ભક્તિ સ્મરણ ભક્તિ પાદ સેવન ભક્તિ અર્ચન ભક્તિ વંદન ભક્તિ દાસત્વ ભક્તિ ભક્તિ સખા ને દિવસ પહેલા આવ્યો હતો ત્યારે આ જોયું હતું નવ પ્રકારની ભક્તિ તો આપણને ખબર છે પણ અહીં શ્રીજી મહારાજ એમ કે છે ઇત્યાદિક જે દસ પ્રકારની ભક્તિ હવે દસમી ભક્તિ લાવવી ક્યાંથી તો ભક્તિ વિષયક ઉપર હમણાં થોડા દિવસ પહેલાં જ્યારે વચનામૃતમાં વાત આવી હતી ત્યારે મેં એની ઉપર થોડું ઘણું સમજાવેલું હતું એ દિવસે કીધું હતું કે ભક્તિના બે પ્રકાર છે પરા ભક્તિ ને અપરા ભક્તિ અપરાની અંદર નવ પ્રકારના ભેદ છે પરાભક્તિ એ સાધ્ય ભક્તિ છે એનો માર્ગ બહુ સાંકડો છે કોઈકને જ પ્રાપ્ત થાય છે અહીં દસ પ્રકારની ભક્તિમાં આપણે એ સમજવાનું છે શ્રીજી મહારાજના વચનથી જ આ તો સમજવાનું છે મહારાજે વચનામૃતમાં ભક્તિ વિષય ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતે વર્ણન કર્યું છે પણ એ બધાનો અભ્યાસ કરતા નવ પ્રકારની ભક્તિ પછી બે પ્રકારની ભક્તિ દસમા નંબરમાં ગણી શકાય એવી છે એક અહીં જે મહારાજ દસમી ભક્તિ કહે છે એ મહારાજને ગુરુજીની દયાથી મને જે દ્રષ્ટિ પહોંચે છે એ હું કહું છું હું એવું નથી કહેતો કે આમ જ પરંતુ મહારાજ અને મોટા પુરુષની કૃપાથી મને જેવું સમજાય છે એ કહું છું કુલ વચનામૃતમાં નવ ભક્તિ આ નવ પ્રકારની ભક્તિ પછી બે પ્રકારની ભક્તિ મળે છે એક અનુવૃત્તિરૂપી ભક્તિ અને બીજી પ્રેમ લક્ષના રૂપ ભક્તિ અહીં જે શ્રીજી મહારાજે વાત કરી છે એ પ્રેમ લક્ષના રૂપ ભક્તિની વાત કરી છે જે ગોપીઓને વિશે હતી હું વચનામૃતના શબ્દોને જ વાંચું જેનાથી આપણને ખ્યાલ આવે કે મહારાજ અહીં કેવી ભક્તિને કહે છે દસમા પ્રકારની ભક્તિ દસ પ્રકારની ભક્તિમાં નવ પ્રકારની તો બધાને સમજાય એવી છે પણ દસમી સાંભળો ઘરડા મધ્ય પ્રકરણનું દસમું વચનામૃત છે મહારાજે અહીં ગોપીઓની વાત કરી છે જે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વેને ગોપીઓની પેઠે દિવ્ય જાને પણ કોઈ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવે જ નહીં એવી જે ભક્તિ તે તો મહાદુર્લભ છે આવી ભક્તિ મહાદુર્લભ છે પેલી નવ પ્રકારની ભક્તિ સમજીને કોઈ પણ કરી શકે કીર્તન ગાવું કથા સાંભળવી અર્ચન કરવું વંદન કરવું દાસ ભાવે વર્તવું સખા ભાવે વર્તવું પણ આ ભક્તિ મહારાજ કે મહાદુર્લભ છે અને એક બે જન્મને સુકૃતે કરીને એવી ભક્તિ ન આવે એક બે જન્મમાં નવ પ્રકારની ભક્તિ કરવાથી આ દસમી ભક્તિ મળી જતી નથી એ તો અનેક જન્મના જ્યારે શુભ સંસ્કાર ભેળા થાય ત્યારે એને ગોપીઓના સરખી ભક્તિ ઉદય થાય અને એવી ભક્તિ છે તે જ પરમપદ છે માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન વૈરાગ્ય થતી અધિક છે અને જેના હૃદયને વિશે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાનને વિશે પ્રીતિમાં શું બાકી છે કાંઈ બાકી નથી આ ગોપીઓના જેવી ભક્તિ અનેક જન્મના સુકૃત હોય ત્યારે ઉદય થાય મહારાજે એ જ ભક્તિને પ્રેમ ભક્તિ કીધી છે પ્રથમ પ્રકરણનું છપ્પન વચનામૃત મૃત એમાં મહારાજ એમ બોલ્યા છે મહારાજ એમાં એમ કે છે પ્રથમના છપ્પનમાં અતિશય પ્રેમ લક્ષના ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન એને વશ વર્તતા હોય અને જેને ગોપીઓના જેવી પ્રેમ પ્રેમલક્ષના ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે એટલે ગોપીઓની ભક્તિ પ્રેમ લક્ષના ભક્તિ હતી દસ પ્રકારની ભક્તિમાં એક નવ પ્રકારની ભક્તિના આપણે નામ જોયા અને દસમા પ્રકારની ભક્તિ એટલે પ્રેમ લક્ષના ભક્તિ એની એવી ગોપીઓ જેવી ભક્તિ જે મનુષ્ય આકારે ભક્તા પૃથ્વી પર છે પરંતુ એનો પ્રવેશ પુરુષોત્તમ નારાયણને વિશે છે તમામ દેહની ક્રિયાઓ કરે છે પરંતુ એનો પ્રવેશ પુરુષોત્તમ નારાયણને વિશે છે પ્રેમલક્ષણ ભક્તિ આ દસમી ભક્તિ છે અને બીજું અત્યારે ભક્તિ વિષય નથી પરંતુ જાન માટે અનુવૃત્તિરૂપ ભક્તિ ગઢડા પ્રથમનું પંદરમું વચનામૃત મહારાજ કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એને તો એમ હોય ભગવાન અને સંત જેમ કે એમ જ મારે કરવું છે આ અનુવૃત્તિરૂપ ભક્તિ છે પરંતુ અહીં દસ પ્રકારની ભક્તિમાં પ્રેમ લક્ષણા ભક્તિ ગણાવી છે કારણ એ છે કે સંત સમાગમ શબ્દ આગળ આ જ વચનામૃતમાં આવ્યો છે એ શબ્દ અનુવૃત્તિરૂપ ભક્તિને સમાવી લે છે પોતામાં એટલે અહીં દસ પ્રકારની ભક્તિમાં પ્રેમ લક્ષણા ભક્તિ ગણવી જરૂરી છે કારણ કે આગળ જે મહારાજ શબ્દ બોલ્યા છે દસ પ્રકારની ભક્તિ ભગવાનનું મહાત્મ્ય સ્વધર્મ વૈરાગ્ય આત્મનિષ્ઠા અને સંતનો સમાગમ આ જે સંતનો સમાગમ છે એમાં અનુવૃત્તિરૂપી ભક્તિનો સમાવેશ થઈ જાય છે એના કારણે અહીં દસમી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ ગણવી જરૂરી છે પ્રેમલક્ષના ભક્તિ આ દસ પ્રકારની ભક્તિ આવે વિષયને સમજવાનો છે આ તો ખાલી ભક્તિ દસ પ્રકારનો શબ્દ આવ્યો ને એટલે ઘણાને પ્રશ્ન થાય થાય એને જ થાય દરેકને ના થાય મેં કીધું એમ કે મહારાજે કીધું એટલે હશે આવું માનીને પણ ચાલવું પડે જો આપણને ન આ તો મહારાજના વચને કારણ કે શાસ્ત્રોમાં મને સાંપ્રદાયિક શાસ્ત્રોનું જ્ઞાન જેટલું છે એ પ્રમાણે કહું છું કદાચ કોઈ પુરાણોમાં દસ પ્રકારની ભક્તિનો આખો શ્લોક બેઠો આવતો હોય તો મને એનો અનુભવ નથી મને એ વાંચનમાં આવ્યું નથી બીજા પુસ્તકો મેં કાંઈ વાંચ્યા નથી છતાંય પણ કોઈ ભક્તોને પણ દસ પ્રકારની ભક્તિનો બેઠો શ્લોક કોઈ મળે તો તમે લોયાદમ એન ઉપર મોકલી શકો છો પરંતુ વચનામૃતના અભ્યાસ દ્વારા આ દસમી ભક્તિ મહારાજે આ બાબતને કીધી હોય એવું અનુમાનિત કરી મહારાજને મોટા પુરુષોની કૃપાથી તમને કીધું છે આ દસ પ્રકારની ભક્તિ જે છે એ દસ પ્રકારની ભક્તિ હવે મહારાજ એમ કે છે કથા કીર્તન કે આ દસ પ્રકારની ભક્તિ કે ભગવાનનું મહાત્મ્ય સ્વધર્મ વૈરાગ્ય કે આત્મનિષ્ઠા આનો જે બંધાની હોય પ્રવેશ શબ્દ કેમ ખબર પડે જેમ અફીનનો બંધાની હોય મહારાજ કે અફીનનો અફીનનો જે બંધાની હોય એને મહારાજ કે અફીન તો કડવું ઝેર છે ખબર કોને પડે કડવું ઝેર હોય એમ આમાં મહારાજ કે દારૂ પીએ તો ગળું બળે કોને ખબર પડે દારૂ પીએ તો ગળું બળે એ ખબર કોને પડે ભગત પીવે એને અફીન કડવું ઝેર છે એ ખબર કોને પડે ખાય ને ઠાલિયા રાખે લોયાના બાપુની જેમ તો ખબર પડે હવે શ્રીજી મહારાજને કેમ ખબર પડી કે અફીન કડવું ઝેર છે આવા ઘણા બધા બુદ્ધિની વાત કરું છું આ અખ્તર ડાયો આ વચનામૃત વાંચે ને તો એમાંથી એવું કાઢે કે શ્રીજી મહારાજને કેવી રીતે ખબર અમે સાધુ ઘણી વખત કોઈ વાત કરીએ ને તો ઘણાને અનુમાન થાય કે સ્વામીને કેવી રીતે ખબર શ્રીજી મહારાજ તો અંતર્યામી છે ને શ્રીજી મહારાજ તો ભગવાન છે એના રચેલા વિષયો છે એને ખબર હોય શું કડવું છે ને શું બાળે પણ સાધુને ઘણી વખત ખબર હોય ગુણાદિત્યાનંદ સ્વામી કે આગ્રામાં અઢાર કરોડનું કબ્રસ્તાન છે કેટલાનું કીધું અઢાર કરોડનું કીધું ને અઢાર કરોડનું કબ્રસ્તાન છે આગ્રામાં લોકો એ જોવા જાય છે સ્વામી કે એ સ્વામીને બસો વર્ષ પહેલા આગ્રામાં અઢાર કરોડનું કબ્રસ્તાન છે એ ખબર હતી કયું કબ્રસ્તાન તાજમહાલ ઘણા હરિભક્તોને ગેર શોભામાં તાજમહાલ હોય આ ગુરુજી એક ભગતને ત્યાં જોયો ગુરુજી કે આ ના રખાય ઘરમાં નાખી દો પછી ઓલા ભગત મારી પાસે આવ્યા મને કે ગુરુજી આવું કે તમે કહ્યું નાખી દો ને એમાં શું એમાં લેવાનું તાજમહલમાં પણ સ્વામી વર્ષોથી રાખ્યો છે કે લો હવે વર્ષોથી રાખ્યો તાજમહલ તો કબ્રસ્તાન છે તો આપણા ઘરમાં એવું હોય આપણા ઘરમાં વરતાલ મંદિર હોય જૂનાગઢ મંદિર હોય ધોલેરા મંદિર હોય ગઢપુર મંદિર હોય આવું બધું હોય કદાચ એનું સ્ટેચ્યુ રાખો એ બરાબર છે પણ તાજમહલ કાંઈ આપણા ઘરમાં હોતા હશે એવી શોભા કાંઈ હોય આપણે ગ્રહસ્થ છીએ તો શું થઈ ગયું કાંઈ ગ્રહસ્થ એટલે કે આપણે બધો રાઈટ લઈ લીધો છે કે આવું બધું રખાય એવું ના હોય મોટા સાધન મંજૂર ના હોય એવું ના હોય ઘણાને ઘરમાં તો ઘણા પ્રકારના રાચ રચી લે કારણ કે ઘર જ એટલું મોટું રાખ્યું હોય પછી શણગારવું જ પડે જાય ક્યાં ખૂણાઓ ભરવા પડે લાખ રૂપિયાના ફર્નિચર નાખે એના કરતાં ઘર જ નાનું હોય તો મન ટુક કેવું બેડ મળ્યા એક સોફો લાયા માણ બહુ થઈ ગયું ઘણા ભક્તોને ત્યાં જોઈએ તો કશું ઘરમાં જાજુ હોય નહીં બે સોફા હોય ને બે ટેબલ હોય ને બે બેડ હોય ને એની જરૂરિયાત પૂરતું હોય ના રાખવું જોઈએ તમે ગ્રહસ્થ આશ્રમમાં છો નથી ના રાખવું એવું નથી કહેતો પણ એવું રાખવું જે કલ્યાણને અર્થે કામ લાગે આવા તાજમહાલો ના રાખવા ગુનાદાન સ્વામીને મંજૂર નથી તો આપણને ક્યાંથી મંજૂર હોય વસ્તુ એ છે કે મહારાજ તો અંતર્યામી છે એટલે મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે અફીનનો બંધાની હોય ચાલે જ નહીં લોયામાં એક બાપુને ગુરુજીએ અફીન મુકાવ્યું પંદર દીમાં તો એને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા બોલો પંદર દીમાં દાખલ કરવા પડ્યા હોસ્પિટલમાં હોસ્પિટલમાં દાખલ થયા ને પછી ગુરુજી કે બાપા ચિંતા ના કરો બાપુ તમને કાંઈ નહીં થાય પણ હવે ઠાલિયા લેશો જ નહીં અરે સ્વામી કે ઠાલિયા વિના તો નહીં હાલે તો દવાખાનામાં પડ્યો પડ્યો ઠાલિયા લે બોલો કેવું વ્યસન એક મેં હમણાં પ્રસંગ વાંચ્યો તો થોડા દિવસ પહેલાં કંઈકને સિગારેટ પીવાની ઈચ્છા થઈ અહીંની કોઈ હોસ્પિટલમાં તે બધું ચાલું બોટલને બધું ચાલુ એ બધું કાઢીને સિગારેટ ક્યાંકથી ગોતીને સિગારેટ પીવા બેસી ગયો બોલો કેવું બંધાન માણસ મૃત્યુની અણી સુધી પહોંચ્યો હોય તોય પણ છૂટતું નથી એ તો દ્રષ્ટાંત છે શ્રીજી મહારાજ એના દ્વારા એવું સમજાવે છે કે ભગવાનના ભક્તને કથાનું એવું વ્યસન પડ્યું હોય બંધાની હોય આજે આપણે સો ટકા માનવું પડે કે આપણો લોયા ધામનો પરિવાર એ કથા વાર્તાનો વ્યસની છે કોણ કે છે વ્યસન ના કરો વ્યસન છોડો નહીં વ્યસન રાખો વ્યસન છોડવાની જરૂર નથી વ્યસન રાખવાની જરૂર છે પણ વ્યસનને બદલો કથા કીર્તન ભજન સાધુનો સમાગમ આનંદજી સંઘેડિયાને કેવું કથા વાર્તાનું વ્યસન મહારાજ માંગરોળ જ્ઞાન મહારાજ વાતો કરે વાતો સાંભળવા આનંદજી સંઘેડિયા સભામાં આવે આખી રાત મહારાજની વાતો સાંભળે શ્રીજી મહારાજને આપણા જેવું નહોતું આઠ વાગે કથા શરૂ કરી નવ વાગે પૂરી કરી શ્રી પતિમ શ્રી ધરમ આવે બધાએ પોતપોતાની રીતે વર્તો જેને જેમ કરવું એમ કરો એવું નહોતું એવું નહોતું અત્યાર તો બહુ સારા થઈ ગયા શ્રોતાઓ નહીં તો વર્ષો પહેલાં તો એવું થતું કે શ્રોતાઓ જો પંદર મિનિટ કથા વધારે થઈ હોય ને તો તરત મોકલે કે સ્વામી કથા જાજી ના કરતા કેમ કારણ એ નહીં કે તમે કથા જાજી કરો કાંઈ પણ એનો પ્રશ્ન એ થાય કે પાછળ અમાર બીજો પ્રોગ્રામ હોય તમે કથા નવથી દસ કરવાના હો અને તમે હવા દસ સુધી કરો અમારે તો સિરિયલ આવવાની હોય હિન્દી ચેનલ ઉપર તમારા પછી એ લાભ લેવાનો હોય અને તમે તમારું ખેંચે રાખો તો ઓલું ક્યારે લાભ લઈએ આવું થાતું અત્યારે તો બધા કથાના એવા વ્યસની થઈ ગયા છે ને હવે તો બીજું સાંભળવું ને બીજું જોવું ગમતું જ નથી અત્યારે એવા શ્રોતા રહ્યા છે અને એવા શ્રોતાને ધન્યવાદ છે જેનો આવો વાસુદેવમાં પ્રવેશ થયો હોય બાકી શું પ્રવેશ થાય મેં કીધું એમ દૂધની અંદર એસિડ નાખે તો દૂધ પીવાલાયક ના રે પનીર ના કામ લાગે ઢોળી જ દેવું પડે ખાડમાં આનંદજી સંઘડિયા કથા સાંભળે આખી રાત મહારાજ તો ગમે ત્યારે વાતો કરતા અડધી રાતે વાતો કરતા હમણાં ગ્રહણના દિવસે મને થયું કે રાત્રે છે ને બે વાગે આપણે ધૂન ભજન શરૂ કરી દઈએ અહીંયા આગળ ઓનલાઈન વેબસાઇટ પર અચાનક પેલા ભગત કે જાહેરાત આપણે સ્વામી ઈમેલ રાત્રે અગિયાર વાગે મેં આપણે જાહેર કરી દેવું છે આવું ચાલુ તો કે સ્વામી ઈમેલ મોકલી દઈએ મેં કીધું ઈમેલ નહીં ખપવાળા હશે એને એવું થશે કે ચાલો ચાલુ કરો કદાચ આવે કદાચ આવે કદાચ આવે પણ પછી ના કર્યું અમે એ તો પરીક્ષા લેવાની હતી ચાર વાગે કથા શરૂ કરી દેવાની ચાર વાગે અચાનક અને પછી ખબર આમી ઘેર તો ભજન જ કરતા હોય બધા બેથી સાડા પાંચ સુધી તો ટીવી ચાલુ કરીને કરે કદાચ આવી જાય કદાચ ભગવાનને સાધુ આવી જાય કદાચ આવી જાય સારું રાહ જોઈએ તો આવી જાય ક્યારેક ના આવે એવું કાંઈ નહીં આવી જાય અને ખબર પડી જાય કે અડધી રાત્રે કેટલા જાગ્યા હતા એ કેટલાય લાભ લીધો એ પથ્થારીમાં હું હોય તો ના થાય જાય આનંદજી સંગેડી આખી રાત કથા સાંભળે પછી હવારમાં હવારમાં ઊંઘી જવાનું આખો દિવસ ઊંઘવાનો હાંજ પડે ઉઠવાનો અને શ્રીજી મહારાજની સબ્બમ જઈને બેહી જવાનું તે મહારાજ એકવાર આનંદજી સંગેડિયાને ત્યાં જમવા ગયા તે રાજભાઈને મહારાજ કે રાજભાઈ મજામાં આનંદજી સંગેડિયા કામ બરાબર કરે છે ને મારો ભગત પૈસા કમાય છે ને લાવે છે ને તમારું ઘર હાલે એટલું તો હા ઘણા ભગતો તો એવા ભગત થઈ જાય એવા ભગત થઈ જાય પછી એની જવાબદારી ભૂલી જાય ભાઈ તમે આશ્રમમાં છો બૈરા છોકરા હોય એટલે એનું પાલન પોષણ થાય એટલું કમાઈ આવું અને ક્યારે ક્યારે એ બધી સ્થિતિમાં જવું જ્યારે મીઠું પાંચસો ગ્રામ મીઠું ને પાંચસો ગ્રામ ખાંડ એ ક્યારે ખાવ અને કોઈ પ્રોબ્લેમ ના થાય ત્યારે સમજવું કે હવે મારે કોઈ જવાબદારી માથે રાખવાની જરૂર નથી જેનું જે થવું હોય એ થાય પુરુષોત્તમ સર્વનો આધાર પણ પાંચસો ગ્રામ મીઠું પાંચસો ગ્રામ ખાંડ હરખી ના થઈ હોય અને જ્યાં સુધી જાતે ભૂખ લાગતી હોય તરસ લાગતી હોય ત્યાં સુધી બધી જ જવાબદારી સંપૂર્ણ વ્યવસ્થિત રીતે ભગવાનની આજ્ઞા મુજબ ભગવાનની ભક્તિ કરીને ભગવાનને ભૂલ્યા વિના સાધુનો સમાગમ ચૂક્યા વિના બધું જ કરવાનું છે આળસુ અને પ્રમાદી થવાનું નથી આનજી સંગીડિયા દિવસે ઊંઘી જાય રાત્રે મહારાજની કથા આંબળે બોલો મહારાજ કે બધા હસ્તે સ્વામિનારાયણ વાળા જાજા ભેગા થશે મારે તો કેટલાના ગાળા હાંકવા એટલે મહારાજ રાજબાઈને કે શું થયું આ તમારો ભગત કામે જાતો જ નથી મહારાજ સંઘેડો કેટલા દીથી બંધ છે મહારાજ કે આનંદજી કથામાં આવે ને રાત્રે મહારાજ કે આનંદજી ઘેર જતા રહો પણ મહારાજ કથા સાંભળવા આવ્યો છું કથા સાંભળવા આવ્યા છો આ મહારાજ કે જો કથા સાંભળવી હોય તો દિવસે કામે જવું પડશે અને રાત્રે કથા સાંભળવાની તો કથા સાંભળવા બે શરત છે આવી તો ક્યાં જઈશ મહારાજ કામે બસ કામ કરીશ દિવસે આખી રાત કથા સાંભળી દિવસે સંગેડો હાલે સંગેડિયાનો અને દિવસે એ હાલે ભાઈ રાત્રે આવ્યા આવી એક દિવસ તો ના વાંધો આવ્યો કારણ કે આગલે દી દિવસે ઊંઘ પૂરી થઈ ગઈ હતી પણ હવે આજે તો આખી રાત કથા સાંભળી અને બીજે દિવસે સવારથી સાંજ સુધી કામ કર્યું અને રાત્રે કામ કરીને મહારાજની કથા સાંભળવા ગયા મહારાજ કથા કરે ને આનંદજી જોકા ખાય કારણ કે થાક કથાનું ઊંધું શું થાય થાક થાક ઉતારવાનું શ્રેષ્ઠ સાધન એ જ કથા ભુસાગર થાક ઉતરે કા આખા દિવસનો થાક ઉતરે બે માંથી એક તો ઉતરે જ કા આખા દિવસનો ઉતરી જાય કે બહુ સાગરનો થાક ઉતરે લખ ચોરાસીમાં થાક્યો એનો થાકે કથા ઉતારે અને આખા દિવસ થાક્યો એનો થાકે કથા ઉતારે કારણ કે કથા તો એક ધારી ચાલી જાય વક્તાને તો બોલવાનું એક ધારી ચાલ્યું જાય અને શ્રોતાને એક ધારી ઊંઘ પૂરી થઈ જાય કહો એક ધારી થાંભલે દઈને બેઠા હોય એમાંય આ તો હારી અહીં ખુરશીઓ આ છે ને આ ખુરશીઓ તો બહુ આમ વિદેશ પ્રમાણે આમ ઇન્ડિયામાં તો આવી ખુરશીઓ પર કોઈ પસંદ ના કરે ઇન્ડિયામાં તો આમ ટેકાવાળી ખુરશી જોઈએ એટલે આમ તમારે ટેકો દઈને ઊંઘી ગયો હોય તો વાંધો ના આવે આ ખુરશી પર તો ઊંઘો તો હેઠા આવો એટલે આ ખુરશી ના આલે ઊંઘવા માટે આવી ખુરશી જોઈએ આવી ના ચાલે આવી ખુરશી હોય ને તો વ્યવસ્થિત ઊંઘાય વાંધો ના આવે કલાક સુધી ભલે વક્તાને કે તમારે જે કહેવું હોય કો થવા દો ગમે કથા કરો ને જ્ઞાનની કરો વૈરાગની કરો પ્રેમ લક્ષણ ભક્તિની કરો વાંધો નથી હવે ઊભો થઈને કે કથામાં જે આવ્યા પણ હું લઈ આવ્યા કાંઈ નહીં આ બધા ઘેર બેઠા કથા સાંભળતા હશે બધા જાગતા જ હશે આપણે એવું અનુમાન કરીએ કારણ કે સોફામાં બેહતા હોય સરસ મજાના અને ક્યારેક આવી જ્ઞાનની કંઈક ઊંચી વાત નીકળી જાય તો સોફો તો પછી સોફાનું કામ કરે ને હવારથી આ સુધી કામ કરીને આવ્યા હોય કે ચડી પણ જવાય આનંદજી સંગેડિયાને ઝોકું ચડ્યું એટલે મહારાજ કે આનંદજી ઊંઘ આવે તમને હા મહારાજ ઊભા થઈ જાઓ જાઓ ઘેર અહીં ઊંઘું એમ કરતા કરતાં ઘેર જઈને ઊંઘી જાવ આનંદજી કે ના મહારાજ કથા સાંભળવી છે જોયું મહારાજ કે બંધાની હોય બંધાની હોય ઘણા એવા બંધાની હોય એને કથા સાંભળવી પણ જોકા આવે એને કથા તો સાંભળવી જ હોય પણ જોકે ચડી જાય એ છોડી ના હકે કથામાં બેહવાનું છોડી ના શકે અને કથામાં ઊંઘવાનું છોડી ના શકે બોલો આનંદજીને ઊભા કરી દીધા મહારાજે આનંદજીને ઊભા કર્યા મહારાજ કે તમારી ચોટલી છે ને એ સામેના ખીટારે દો પાછળ ખીટો હતો હવે પહેલાં તો ચોટલીવાળા હરિભક્તો હતા આસિતભાઈ આપણા જેવું નહોતું બધું ચોટલી રાખતા હતા અને પછી ચોટલી મહારાજે બંધાઈ ખીટા અરે અને ખીટા અરે બંધાઈ અને આનંદજીને ખીટા એક ચોટલી બને તોય ઝોકા ખાય મહારાજ હરિભક્તોને કે ઠંડા પાણીના માટલા લાવો શિયાળાની ટાઢ હતી અને એમાં ઠંડા પાણીના માટલાઓ ભરેલા મહારાજ કે આનંદજી ઘેર જતો મહારાજ મારે તો કથા સાંભળવી જ છે તો આનંદજી તો ઊંઘે છે મહારાજ તમારે જે કરવું એ કરો ને બીજો કોઈ ઉપાય આ ઊંઘ અભાગની શું કરું કથા નથી સાંભળવા દેતી મહારાજ કે ઠંડા પાણીના આની ઉપર માટલા નાખો ઠંડા પાણીના હરિભક્તોએ માટલા નાખ્યા કડકડતી ટાઢમાં ખુલ્લામાં આનંદજીએ ઠંડા પાણીથી કપડાં પલળી ગયા ધ્રુજતા જાય અને કથા સાંભળતા જાય આખી રાત કથા સાંભળી બીજે દિવસે સવારે કામ કરે રાત્રે આવે રોજ આ જ પ્રકારની પ્રક્રિયા ઝોકું ચડે મહારાજ કે ચોટલી બાંધો ફરી જોકું આવે ફરી ટાડા પાણીના માટલા નાખવાના પણ મહારાજ બહુ રાજી થયા કે આ કેવો બંધાની છે આ કેવો બંધાની છે અને એની સામે આપણે તો હરિકૃષ્ણ ભગતની એકવાર પૂછ્યું કથા સાંભળો છો એક બે દિવસની કદાચ ચૂકાઈ જાય કે આવું લો આટલો હારો ભગત તોય ચૂકાઈ જાય કેવું કહેવાય આશ્ચર્ય કહેવાય ને તોય ચૂકાઈ જાય ચૂકાઈ જાય કે ક્યારેક એક બે દિવસ નહીં જોયું અને આ પૂર્વેના ભક્તોને જુઓ તો ખરા એવું છે હું તમે બેય આપણે બેયને વિચારવાનું આપણને બંધાન કેટલું છે બંધાની થયા છે બંધાની થયો હોય ને એનાથી એના વિના રહેવાય જ નહીં અને જ્યારે રહેવાય નહીં ત્યારે જ આપણો પ્રવેશ થયો પહેલાં આ પાપા પગલી કેજીના ધોરણનો પ્રવેશ તો શીખીએ પછી પેલો મૂર્તિમાં રહેવાનો પ્રવેશ શીખાશે અત્યારનો જે પ્રવેશ છે એ પ્રવેશને જ જો નહીં જાણતા હોઈએ આ પ્રવેશ જ જો નહીં કર્યો હોય તો ઓલો પ્રવેશ ક્યાંથી થવાનો માટે આ પ્રવેશને બરાબર શીખીએ કથાનો પ્રવેશ કેટલાય ભક્તોને એવો પ્રવેશ છે કથાનો કે જે સાંભળાવીને નથી રહ્યો તો અમારે હિરેન ભગત છે મેઘવા એના ભાઈ અહીંયા આવ્યા છે નિમેશ એને સત્સંગ કરાવવાનો બહુ શોખ હિરણને કે સત્સંગ સત્સંગી વધવા જોઈએ લોયા ધામના વધવા જોઈએ મહારાજને ગુરુજીના ઈશકવાળા વધવા જોઈએ સંતોનો પરિચય આપવો આવું બહુ જ અને એવું હોવું જ જોઈએ તાન બાકી તો વધે જ કેમ આપણે કોઈકને ઓળખાણને પરિચય આપીએ કે ભાઈ મહારાજ આવા છે મને મળ્યા એ સાધુ આવા છે આવી કથાવાર્તા થાય છે તો વધે નંદ સંતોની હરિભક્તોએ બહુ પ્રચાર કર્યા છે ત્યારે વધ્યા છે અને એક જીવને સત્સંગ કરાવવાનું એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય એ ભગતને બહુ જ એવું કે મારો ભાઈ છે અહીં છે અમેરિકામાં પણ એને એવું દુઃખ રહેતું કે મારો ભાઈ છે એ જો સારો સત્સંગી થઈ જાય ને તો બહુ સારું એમાં એને શિકાગોથી અહીં આવવાનું થયો હવે દર શનિવારે અહીં આવતો થઈ ગયો મંદિરે અને એને જોબ મળવાની હતી એમના તો મને કે સ્વામી શનિવારે રજા આપવાની ના પાડે તમે કહો તો જોબ લઉં તમે કહો તો ના લો હજુ જુવાન છોકરો મેં કીધું શનિવારનો સત્સંગ ચૂકાય એવું કશું ના કરશો તો જોબ સારી મળતી હતી તો છોડી છોડતી હતી અત્યારે બીજી એક જોબ કરે છે પણ હિરેન ભગત સાથે આજ વાત થઈ મને કહે કે સ્વામી હું બહુ રાજી થયો કે એ કે ત્યાં સંતોના યોગમાં આવી ગયો ને સંતોને પૂછીને બધું કરતો થઈ ગયો ને એ હું બહુ રાજી થયો કે બીજું કંઈ એને થાય કે ના થાય અમેરિકામાં સેટ થયો કે ના થયો એની આરે મતલબ નથી પૈસા કમાય કે ના કમાય એની આરે મતલબ નથી પણ એ સંતોના અંડરમાં આવી ગયો ને એ મને બહુ ગમ્યું એટલે મેં હિરેન ભગતને બે ત્રણ વાર કીધેલું ઘેર હવે ઇન્ટરનેટ ઇન્ડિયામાં થઈ ગયા જ મેં કીધું કથા સાંભળજો એ આજ પૂછ્યું મેં કીધું કથા સાંભળી તો કે એક બે વખત સાંભળી હજુ તો પછી પાછો બીજી બોલો ઇન્ડિયામાં છે આટલા ઈસકવાળો વાળો છે એટલો રાજી થાય છે ભગવાનનો પાકો ભગત છે દસમો ભાગ ચોખ્ખો કાઢે છે એક એક ધર્મ નિયમ પાકા પાડે છે બહારનું કાંઈ ખાતો નથી પીતો નથી કઈ જ નહીં પણ તોય મને કે આ તો એને પેલો ઈસક બરાબર છે પણ કથાનો ઈસક એટલો ઓછો કહેવાય મેં કીધું પહેલાં આ કર તું ભાઈને સત્સંગ કરાવવા માંડ્યો છો બધાને સત્સંગ કરાવવા માંડ્યો છો તારે સત્સંગ તો રાખવો પડશે ને એને તો પાકો સત્સંગ છે કથા વાર્તા એ સાંભળે છે નિત્ય એના બીજા પેઢમાં હોય જ પણ એને આ કીધેલું મેં કીધું એક્સ્ટ્રા આટલું સાંભળજે કહેવાનો અર્થ એ છે પ્રવેશ એનો અર્થ એ છે કે એને છોડી જ ના શકે બંધાની એવો હોય આ કથાનો પ્રવેશ છે મહારાજ કે કીર્તનમાં એવું હોય નામ સ્મરણમાં એવું હોય ઘણા એવા હોય કે રોજનો એને જપ કરવાનો એટલા જપ કરી જ લેતા હોય એવો પ્રવેશ થઈ ગયો આપણા ધર્મેન્દ્રભાઈ રણુવાળા એના બાપુજી છે ગુરુજી એને વર્ષો પહેલા કીધેલું કે બાપા તમારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું એ બાપા અહીં આવે ત્યારે જોજો તમે અહીં ખુરશી પર બેઠા હોય કે અહીં આપણને જે સ્વન કરવા આવે કે આમ કંઈ ઊભા હોય એનું મોઢું હોઠ સતત ચાલતા હશે સતત ચાલુ હશે એને ઘેર જાઓ ને તો એ તમારા જાજી વાતો નહીં કરે બારીમાં બેઠા હશે પણ બારીએ બેઠા બેઠા સોમેણ સોમેણ સોમે ચાલુ જ પ્રવેશ થઈ ગયો એનો પ્રવેશ થઈ ગયો જો નામ સ્મરણમાં પ્રવેશ થઈ ગયો એવા હોય કેટલાક એવા હોય મહારાજે કહ્યું એવી રીતે કેટલાક એવા હોય કે જેને આવું આવું ભગવાનનું ભજન કરવાનું વ્યસન પડી જાય એનાથી એના વિના રહેવાય જ નહીં કેટલાકનો પ્રવેશ એવો હોય આવડા પૂજ્ય વિવેક સ્વામી છે કંડારી એમને એવો નિયમ છે એ આરતી ચેષ્ટા કર્યા વિના ક્યારેય સૂવે નહીં ચેષ્ટા કર્યા વિના ઊંઘવાનું નહીં આવો નિયમ છે એક વખત રાત્રે બાર વાગે ઘણી વાર એમને તો ઉત્સવ સમયાના પ્રસંગ હોય રાત્રે બાર વાગે કંડારી ગુરુકુલની ઓફિસ પાસે બેઠા નિત્ય માવલી લઈને ચેષ્ટા કરવા કારણ કે નિયમ બાકી હતો એટલે પછી ચેષ્ટા કરે થાકેલા આખો દિવસ પેલું કંઈક ઉત્સવ સમયા હોય સ્ટેજ બનાવવાનું આ બધું એટલે નિત્ય માવલી આમ હેઠી જતી રહે હેઠી જતી રહે ઝોકું આવે પાછી લે ફરી પાછા આમ ચેષ્ટા કરવા બે પાછી જતી રહે અને હું દૂરથી જોયા કરું આ નહીં નહીં ને ઓછામાં ઓછું મેં ગણ્યું પાંત્રીસ ચાલીસ વખત આમ નિત્ય નિમાવ્યું એઠી પડી ગઈ રાતે એક દોઢ વાગ્યા સુધી એ બાર વાગ્યાના મહેનત કરતા હતા ચેષ્ટા કરવા એક હવા એક થઈ ગયો પણ ચેષ્ટા પૂરી ના થઈ એટલે મને ખબર હું બેઠો તો હરિભક્તો જોડ મેદાનમાં એટલે હું ત્યાંથી આમ દ્રષ્ટિ કર્યા કરું કારણ કે ટ્યુબલાઇટના પ્રકાશમાં એ બેઠેલા આમ એઠા એટલે દેખાય પછી હું ગયો મેં કીધું વિવેક સ્વાય ઊંઘી જવા આવે પણ કે સ્વામી ચેષ્ટા બાકી છે કે ચેષ્ટા તો હવે મન નહીં લાગતું તમારી પૂરી થાય હું કરી લઈશ તમારા વતી જાઓ ઊંઘી જાઓ કેમ કે નાના ચેષ્ટા કે કર્યા વિના કીધું મેં કીધું હાલો તો ચાલો હું બોલવા લાગું પછી હું બેઠો ચેષ્ટા ફરી કરી હવે બે બોલીને ચેષ્ટા કરી અને બોલિંગ ચેષ્ટા કરી ત્યારે ચેષ્ટા પૂરી થઈ પણ પછી એ ઊંઘી ગયા નિયમ આવું તો ઘણા બધા સંતો ભક્તોને હોય ઘણા બધાને હોય કે જેનો નિયમ અકબંધ એ પ્રવેશ કહેવાય એનો પ્રવેશ કહેવાય ઘણા નિયમ હોય આરતીના દર્શન ના થાય ના જમે ઘણાને નિયમ હોય કે આટલી માળા નિયમ ના પતે તો ના જમે પાણી ના પીવે એ પ્રવેશ કહેવાય એ વસ્તુમાં એનો પ્રવેશ થઈ ગયો કે કર્યા વિના એને ચાલે જ નહીં ચાલે જ નહીં એ ગમે તે રીતે એ કરે જ પાર કરે એને ઈસક કહેવાય આપણા બધા ભક્તો એવા જ હોવા જોઈએ લોયાધામ પરિવારના કે જેને નિત્ય ચેષ્ટા કરવાનો નિયમ હોય જ પ્રથમ શ્રી હરિનેરે ત્યાંથી અક્ષરના વાસીવાલો તમે ગમે ત્યારે કરી લો ગાડીમાં કરી લો અરે તમને ટાઈમ ના મળે બાથરૂમમાં કરી લો તમને ટાઈમ ના મળે તમે રાત્રે કરી લો તમે ગમે ત્યારે પણ દિવસમાં ચેષ્ટા મહારાજની બોલ્યા વિના ભગવાન આપણા લોયાધામ પરિવારનો ભક્ત ક્યારેય ઊંઘે નહીં સ્ત્રી હોય કે પુરુષ હોય ચેષ્ટા બહુ મોટી વસ્તુ છે ચેષ્ટા થવી જ જોઈએ ચેષ્ટા વિનાનો આપણો દિવસ જાય એટલે સમજી લો કે એ દિવસ રફ થઈ ગયો ફેલ થઈ ગયો કોઈ પણ રીતે બોલાવી જોઈએ પણ ચેષ્ટા બોલાઈ જવી જોઈએ ચેષ્ટા નિત્ય ક્રમ આપણો હોવો જ જોઈએ કે આરતી ને ચેષ્ટા હવારની આરતી ને સ્તુતિ આટલું બોલાઈ જ જાય ગાડીમાં જતા હો ગાડીમાં બોલી લો તમે જ્યાં હો ત્યાં બોલી લો કેસેટ મૂકી દો પણ ચેષ્ટા કર્યા વિના વ્યસન કરી દો એને વ્યસન આરતીને ચેષ્ટા વિનાનો ભગવાનનો ભગત ના હોય અને ચોપડી લઈ લઈને બોલો હારે બોલતા થાવ હું ઘણી વખત જોઉં અહીં મંદિરમાં ઘણી વખત શનિવાર સભા હોય ને પછી હું ચેષ્ટા કરવા આવું ચેષ્ટા કરવા આવું ને ચેષ્ટા શરૂ કરું ને એટલે ઘણા ભક્તો એવા હોય કે ચેષ્ટામાં ફટફટ બેહી જાય ઘણા એવા હોય કે આ તો સ્વામીનો ધંધો લાગે છે આ ચેષ્ટા બોલ્યું ને સ્વામીનો ધંધો લાગે છે એટલે ત્યાં ખુરશીએ બેઠા હોય કે ક્યાંક બેઠા હોય તો એની એવી ઈચ્છા ના થાય કે આ શું બોલી રહ્યા છે કેટલા કહેવાય એની એવી પણ ઈચ્છા ના થાય કે આ શું બોલે હું ઘણી વખત દ્રષ્ટિ પણ કરું કારણ કે અમે સાધુ છે જોવું અમારી ફરજ છે લેવલ ક્યાંક ચેક કરું દ્રષ્ટિ પણ કરું તો એ મોઢાથી બોલી ના શકે કારણ કે મોઢે આવડતી ના હોય પણ એવો પણ વિચાર ના આવે કે બુક લઈને આપણે હારે હારે બોલતા જઈએ તો આપણને આવડે ચેષ્ટા બોલવાનો અભ્યાસવાલા ભક્તો બધાય રાખો ચેષ્ટા ના આવડે એવું થવું જ ના જોઈએ યુવાન હોય વૃદ્ધ હોય ચેષ્ટા તો આપણને મોઢે આમ આવડવી જોઈએ રોજ તમે ચોપડીમાં જોઈને બોલો ને પંદર વીસ મિનિટ એટલે ચેષ્ટા મોઢે થઈ જાય પણ ચેષ્ટા કર્યા વિના ક્યારેય ભગવાનનો ભગત સૂવે નહીં બંધાની હોવો જોઈએ વ્યસન હોવું જોઈએ આપણને ચેષ્ટાનું વ્યસન હોવું જોઈએ ચેષ્ટા તો કેટલી મોટી વાત છે શ્રીજી મહારાજની આખી દિનચર્યા સંભાળવાની જે પ્રેમાનંદ સ્વામીએ લખી છે ગોપાળાન સ્વામીએ બંધારણ કર્યું છે કે આ આ આ ઉદ્ધવ સંપ્રદાય સ્વામીયણ સંપ્રદાયનો આશ્રિત નિત્ય બોલે એ ચેષ્ટા કેટલી અગત્યની વસ્તુ હશે કેટલી અગત્યની હશે એવી અગત્યતા સમજીને બોલવી વંદુના પદ નિત્ય ચેષ્ટામાં આવે છે બોલવા અક્ષરના વાસીવાલો સુધી પ્રથમ શ્રી હરિને રહીને અક્ષરના વાસીવાલો સુધી એ પ્રેમથી તમે ચેષ્ટા બોલો મહારાજ બહુ રાજી થાય પ્રવેશવાળા રહેવું કહેવાનો અર્થ પ્રવેશ ઘણાને એવો પ્રવેશ થઈ જાય બોલો ઘણાને પ્રવેશ થઈ જાય કથા વાર્તા સત્સંગ બધાનો પ્રવેશ હોય ઘણાને ધર્મ પાળવાનો ઈશક જબરો હોય કે ધર્મને મૂકી જ ના શકે એવા હોય આમાં મહારાજે કીધું દરેક વસ્તુ ગણાવી છે નામ સ્મરણ દસ પ્રકારની ભક્તિ ભગવાનનું મહાત્મ્ય ઘણા ભગવાનનું મહાત્મ્ય વિચારવાનું એને ઈશક હોય ઘણા એવા હોય સ્વધર્મવાળા હોય સ્વધર્મ ક્યારેય એનો જાય નહીં આપણા સત્સંગની અંદર એક ભામોદરા ગામની અંદર રામા રામખુમાન ઓગળખુમાન ને વાતસુર ખુમાન એને યોગાનંદ સ્વામી દ્વારા સત્સંગ થયેલો આ ત્રણ ભક્તોને એકવાર ભાવનગર જવાનું થયું વજેસિંહના દરબારમાં વજેસિંહને ત્યાં રાત રોકાવાનું થયું એટલે વજેસિંહે કીધું કે દારૂ પીવો દારૂ મગાવ્યો દારૂ પીવા કીધું ત્યારે ત્રણેય ભાઈઓ ઊભા થઈ ગયા વજેસિંહને ક્યાં તલવાર લો અમારા માથા કાપી નાખો અને અમારા મળદાઓને દારૂ પાઈ હકાશે અમારા જીવન શરીરને દારૂ નહીં પીવડાવાય અને ધર્મ પાડવાનો ઈસક કહેવાય કેટલા ભક્તો સત્સંગમાં એવા છે કે જે પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરાવવા જાય છે તો લગ્નનું નથી જમતા પોતાના ઘરના ટિફિન લઈને જાય છે ટિફિન લઈને ટિફિન લઈને જાય છે ટિફિનનું જમે છે પોતાના ઘરનું જમે છે અરે મંદિરનો થાળ જમે છે ઘણા ભક્તો એવા છે ઇન્ડિયાની અંદર હોય મંદિરમાંથી એનો થાળ આવ્યો હોય લગ્ન પ્રસંગ જે ચાલતો હોય એ ચાલતો હોય હગા દીકરાની દીકરીઓના લગ્ન હોય તો પણ એને નિયમ હોય કે મારે બહારનું ના ખાવું જે તેનું રાંધેલું ના ખાવું નથી ખાતા ધર્મ પાળે છે ધન્યવાદ છે ને જે આવો ધર્મ પાડી શકે છે મોબતિયાઓને ધિકાર છે કે જે મોબતની અંદર મરી જાય છે ધર્મને મારી નાખે છે એને ધિકાર છે હજાર વખત વંદન છે કે જે મોબતમાં નથી લેવાતા જે વ્યવહારમાં નથી લેવાતા જેને પુરુષોત્તમ નારાયણને રાજી કરવાનું તાન છે એને ધન્યવાદ છે કરોડો વખત ધન્યવાદ છે કરોડો વખત વંદન છે અને એવા મોબતિયા એવા લબાડ કે જેને થોડી વાતની અંદર ધર્મ છોડી દે વેવાઈને ખોટું લાગે શાળાને ખોટું લાગે ભાભીને ખોટું લાગે મામીને ખોટું લાગે મર કબર થવાની તારે બીજું કાંઈ થવાનું નહીં ધર્મ પાડવામાં કાચો મહારાજ મળ્યા પછી આટલું સમજાયા પછી જે ધર્મ પાડવામાં કાચો છે સમજી લો એ શ્રીજી મહારાજને સમજી નથી શક્યો મહારાજને ત્યાં તો કેવા ભક્તો થયા એક ભગત બીજી જગ્યાએ એક મહેમાનને ત્યાં મહેમાનગતિ કરવા ગયા મહેમાનગતિ કરવા ગયા અને ત્યાં એક બીજો ગરાશિયો આવેલો ગરાશિયાઓની મહેમાન ગતિ ખાટલે આવીને બેઠા એટલે ઓલો જેને ત્યાં ગયા હતા ને એને એને ડુંગળીનું શાક અને રોટલા બનાવ્યા ઓલા ભગતને કે ભગત તમે હું જમશો તિલક ચાંદલાવાળા કંઠી પહેરેલી એ કે જો ભાઈ હું ડુંગળીવાળું નથી ખાતો મને જો આપવું હોય તો હું રોટલો ને પાણી ખાઈ લઈશ પાણી આરે રોટલો પી લઈશ છાસ આરે રોટલો ખાઈ લઈશ ઓલો કે હોય અમારે ઘેર આવો ને તમને કાંઈ રોટલો ને છાસ ખવડાવે કે તમારી મરજી હું રોટલો ને છાસ સિવાય બીજું નહીં ખાઉં એટલે ઓલો ક્યાંક કોઈક પટેલનું ઘર ગોતીને ત્યાંથી થોડા ઘી ગોળ લઈ આવ્યો ઘી ગોળ લાવી ઓલાને આપ્યા બંને જમવા બેઠા ઓલો ડુંગળીનું શાક અને રોટલો જમ્યો આ રોટલો ને ઘી ગોળ જમ્યો બે જમીન ખાટલે બેઠા એટલે ઓલો કુસંગી ઓલા સત્સંગીને પૂછે કે તમારા સ્વામિનારાયણ બહુ પરચા પૂરે છે એવું સાંભળ્યું છે આ બહુ તમે તિલાન તપકા કરો આ લોકોને ગેર લોકોને હેરાન કરો ડુંગળી ખાવ નહીં આને રાતોરાત દોડાયો તમે ઘીને ગોળ લેવા ઓલો કે મેં ક્યાં કીધું તું હું તો છાસને રોટલો ખાઈ જ લેવાનો હતો મેં ક્યાં કીધું તું ઘી ગોળ લાવજે અરે કે આ તમારા સ્વામીને આવું બધું શીખવાડે લોકોને દોડાવવાનું ઘણા ભક્તો આવ્યા હોય બોલો ચા કોફી આપણે છોડાઈ દીધા હોય પીવાનું છોડી દીધું હોય દેશમાં જાય અહીં પાછા આવે ચા કોફી પીતા થઈ ગયા હોય કેમ ભાઈ હવે સ્વામી ગામડામાં જઈએ ને એને ત્યાં હોય નહીં દૂધ ને એને ત્યાં કાંઈ ના હોય તો હું ઝેર પી લેવાનું મૂરખ લીંબુનું પાણી પીવાય એ ના હોય તો પાણી પીને ઊભું થઈ જવાય કે આપણે સ્વામિનારાયણને કુરાજી કરવાના અહીંથી છોડીને ગયા હોય અને એટલી બધી દયા હોય કે એવી દયા કોઈ કામની નહીં જેના ધર્મ છૂટે એવી દયા કોઈ કામની નહીં જેમાં નિયમ છૂટે એ દયા કામની જ નથી સાધુ માટે કામની નથી તમારા માટે કામની નથી દયા ધર્મ છોડીને નથી પ્રવેશ એટલો તો જોઈએ સામાન્ય ધર્મો છે આ તો બધા એ તો પાડવા જ જોઈએ ને બહુ મોટા ધર્મો આપણાથી ન પડે પણ સામાન્ય ધર્મો આ આમ નહીં આ નહીં આ નહીં એટલું તો હોવું જ જોઈએ બોલો કે પરચાપુરે પૂરે આ સત્સંગી કે અમારા ભગવાન પરચા નહીં અમારા ભગત પરચા પૂરે હોય કે હા તો કે તમે પરચો પૂરો પૂરાઈ ગયો ભાઈ પરચો શું પરચો પૂરો તે હું ખાધું તો કે ડુંગળીનું ને રોટલો અને મેં હું ખાધું ઘી ગોળને રોટલો મોંઘું કયું કે મોંઘું ગયું ઊંચું ગયું કે ઘી ગોળને રોટલો તો તારા ગંદાતા ડુંગરામાં હું ખાવાનું કે આ સ્વામીને કંઠી પહેરી એનો ધર્મ પાળ્યો તો મને ઘી ગોળને રોટલો મળ્યો પ્રવેશ કહેવાય થોડી થોડી બાબતમાં જે છોડી દે ધર્મને છોડી દે પાળવાનો એ યોગ્ય ના કહેવાય હમણાં જ આ ઋષિ આપણો ભગત તો હમણાં મને કે એકાદશીનો દિવસ હતો એના એની સ્કૂલની અંદર ઘણા બધા બીજી સંસ્થાને માનવાવાળા પણ છોકરાઓ હશે મને કે સ્વામી એ છોકરાઓના હાથમાં જ્યુસ હતું અને એ જ્યુસમાં કોન સિરપ હતો એટલે મેં છોકરાઓને કીધું મેન પાર્થે કે આ જ્યુસ આપણાથી ના પીવાય આજ એકાદશી છે ઓલા કે પણ જ્યુસ છે આ તો પીવાય આ છોકરા કે ના પીવાય કારણ કે આમાં કોન સિરપ છે મને એ વસ્તુનો આનંદ થયો કે અહીં જન્મેલા છોકરાને કોણ સિરફવાળો જ્યુસ ન પીવાય એવી જે હા પડેલી છે એનો એ ધર્મમાં પ્રવેશ છે ધર્મમાં પ્રવેશ છે નહીં તો ગણા કે કોણ સિરપ તો ખાલી બે ટીપા જ આવતો હશે ને બાકી તો ઓરેન્જ જ્યુસ જ છે ને પી લો કોણ સિરપ તો થોડો પણ કોણ સિરપ એ અનાજ છે એ ન ખવાય એકાદશીના દિવસે બોલો પણ એને એટલું જ્ઞાન છે અને જ્ઞાન છે સહિત એવી વર્તવાની ઈચ્છા છે પાછી કે વર્તવું જ છે તો એ પ્રમાણે વર્તે તો ભગવાન રાજી થયા ધર્મમાં પ્રવેશ છે કહેવાનો અર્થ કે જેનો આવી રીતનો પ્રવેશ છે એનો ભગવાનમાં જ પ્રવેશ થયો છે ધર્મમાં પ્રવેશ હોય તો એ ભગવાનમાં જ પ્રવેશ છે એનો આગળ મહારાજ કહે છે કોઈને વૈરાગ્યમાં પ્રવેશ હોય કોઈનું જીવન એવું હોય વૈરાગ્યવાળું હોય નિષ્કુળ સ્વામીના દીકરા હતા ગોવિંદ સ્વામી રામ ભગત એનું નામ હતું ગઠપુરમાં આવ્યા તે મહારાજે રામ ભગતને કીધું જાઓ જીવુબાન ત્યાં જાઓ જમાડશે તે જીવુબાએ જીવુબા તો જેવા તેવા નહોતા સાંખ્યોગી વર્તમાનવાળા હતા અને જીવુબા એટલે એક સદગુરુ હતા એ કાંઈ બાઈ નહોતા એ તો અનાથી મુક્ત હતા સ્ત્રીનું તો ખાલી શરીર હતું જીવબાન લાડુબા એટલે સદગુરુ કક્ષાના હતા મુક્તાનંદ સ્વામીને ગોપાલંદ સ્વામી જેવું કરે એટલું જ જીવબાન લાડુબા કરે એવા હતા શ્રીજી મહારાજને જે ઊભા રાખી દે એ હોય કેવા પાન આવી પાનબાઈ આવીને જીવુબાને લાડુબા દૂર બેઠા હતા અને બોલ્યા પાન દૂર રહેજે તારા પેટમાં બાળક છે આટલું દૂરથી કહી દે કે તારા પેટમાં બાળક છે અને એનો જન્મ થાય ને ત્યારે છોકરાનું નામ ઈશ્વર પાડજે બોલો કયું ટેકનોલોજી કયું સાધન હશે જેને પેટમાં છોકરો છે એમ જોઈ દીધું દૂર રહેજે એમ કહી દીધું ને એનું નામ ઈશ્વર પાડજે એમ કહી દીધું આવી સ્થિતિ વાળા એ લાડુબાન જીવબા મુ કસોટી કરી લે બ્રહ્માનંદ સ્વામી બુટ્ટું પહેરીને રહેતા હતા બુટ્ટિયું કઢાવ્યું કોને લાડુબાન જીવબાએ કઢાવ્યું શૃંગાર રસની વાતો કરવા પૂગી ગયા હતા કે બેયને હું મોકલી દઉં સાસરે ના શું જાય શ્રૃંગાર રસની મારી વાતો સાંભળે એટલે ઘરડા માણસને લગ્ન કરવાની ઈચ્છા થઈ જાય આ તો જુવાન છે પહોંચી જ જવાની મહારાજ કે ઉપડો ત્યારે જાઓ જૈન શૃંગારસની વાતો કરી લાડુબાન જીવભાઈ જે ફટકાર્યા જે ફટકાર્યા કાનનું બુટ્ટું કાઢતા નથી સાધુ થવાય કાનનું બુટ્ટું તો હજુ પહેરી રાખ્યું છે કે આવા રજો ગુની છો તે લાડુદાન આવ્યા મહારાજભાઈ મહારાજભાઈ ઓશિયાળું મોડું લઈને મહારાજ કઈ હું થયું લાડુદાન રંગ ચડ્યો કે ઉતર્યો મહારાજ એને કઈ રંગ ચડાવવા એવો નથી મને રંગ ચડાવ્યો વૈરાગનો મહારાજ આ બુટ્ટું લો મહારાજે સાધુ કર્યા શ્રીરંગ દાસ નામ પાડ્યું કારણ કે એમના દ્વારા રંગ ચડ્યો ટૂંકમાં મુમુક્ષોને બળ આપે એવા બાઈઓ હવે રામ ભગત આવેલા સાધુ થવા જ આવેલા લાડુબાએ થાળીમાં ત્રણ રોટલા મૂક્યા સૌથી નીચે ઘઉંનો એની ઉપર બાજરાનો અને એની ઉપર જુવારનો મીઠા મીઠું શું લાગે ઘઉંની રોટલી ભાખરી હોય સારી લાગે પછી બાજરો અને જુવાર એ તો જુવારનો લોટ લઈને તમે રોટલા કરજો ઘરે જેને ના ચાખ્યો હોય જુવારનો લોટ ગ્રોસરી સ્ટોરમાંથી લાવજો ઘઉંનો લોટ અંદર ઉમેર્યા વિના એનો રોટલો મીઠું નાખીને કરજો બે પાંચ દિવસ જમજો એટલે ખબર પડે કે જુવારનો રોટલો કેવો હોય આપણે તો અહીં જુવારનો લોટ આવ્યો અમારે તે પછી અહીં અમારે જુવારનો રોટલો બનાવ્યો સંતોએ એટલે જુવારનો રોટલો તે પછી તો જોયો એટલે આમ આપણે નવું નવું નામ સાંભળ્યું હોય જુવારનો કોઈથી ખાતો ના હોય એટલે એમ થાય કે ના રોટલો તો બહુ સરસ આજે જ બીજું કાંઈ બનાવતા જ નહીં પણ જુવારનો રોટલો તો ભાઈ ભૂખ્યા રાખ્યા અડધા પછી બીજી વખત બનાવવાનો થયો ને મેં કહ્યું ભાઈ જુવારના રોટલા ભેગા આપણે રોટલી રાખજો હા મેં તો મરી જઈશું આમને આમ તો જુવારના રોટલા પાંચ દિ થશે તો પછી કંઈક ઓપરેશન કોકે શીખવાડ્યું કોઈ હરિભક્તોએ કે એવું ના હોય શું જુવારના રોટલામાં ઘઉંનો લોટ મિક્સ કરીને કરો ને તો બહુ સરસ થાય આરિભક્તોને તો આવડતું જાય બહુ સરસ ગોતી નાખ્યું સરસ અત્યારે તો ફરાળી પાપડી બોલો વાત જવા દો ફેલ બધું બધું ઊંધું લટકે એવું છે આ યુગમાં બધાની વચ્ચે આ બધું આવ્યું ને આ ટેકનોલોજીના યુગમાં હું દશા થઈ છે ખબર નહીં બધા પોકે પોકે રોતા હશે વ્રતો બધા રડવું આવે છે પોકે પોકે રડે છે કે હું ક્યાં આ યુગમાં આ લોકો ભેગા એકવીસમી સદીમાં આ લોકો ભેગા અમારું શું થશે અમને ભેગાઈ રાખે છે અને અમને રડાવી છે ભાઈ બે ભેગું અમારી ભેગા થાય રામ ભગતને ઘઉનો રોટલો બાજરાનો રોટલો ઉપર જુવારનો રોટલો જીવભાઈ થાળ મૂક્યો રામ ભગતને કે જમો ભગત રામ ભગતે જોયું ઘઉનો રોટલો ને બાજરાનો રોટલો ન અડ્યા જુવારનો રોટલો લીધો જુવારનો રોટલો છાસમાં ચોડીને જમી ગયા મહારાજ જમવા આવ્યા અને મહારાજે જીવબાને પૂછ્યું કારણ કે આ બધી ચેકિંગ પોસ્ટ હતી મહારાજની લાડુબા જીવબા આ બધા જેવી રીતે ઇમિગ્રેશન ઓફિસર પેલો વિઝા આપે ને એમ આ સાધુ થાય એવો છે અને લખન છે સાધુ થાય એવા એ ચેકિંગ પોસ્ટ હતી મહારાજે પૂછ્યું કેવો લાગ્યો રામ ભગત ત્યારે કે જીવુબા કે મહારાજ મેં ઘઉંનો રોટલો આપ્યો બાજરાનો આપ્યો જુવારનો આપ્યો તો જુવારનો લઈ લીધો ઉપરથી પાછા જીવ બા કેટલા હોશિયાર ઘઉંનો હેઠે રાખ્યો હતો બાજરાનો ઉપર રાખ્યો હતો અને જુવારનો એની ઉપર રાખ્યો હતો એટલે દેખાય તો બધાય હવે કાઢે તો નીચેથી કાઢવો પડે ને અને આપણે હોઈએ તો અન્કૂટની અંદર બધી જ વસ્તુ સારી હોય ને અન્કુટમાં કંઈ થોડું કંઈ બીજું હોય પણ અન્કુટમાં પચી આઈટમ ઓલું નીચે છે ને ઓલું લે આપણે અનકૂટમાંય નથી છોડતા અને આ ભગત જુવારનો રોટલો જમી ગયા અને જીવબાય જ્યારે મહારાજને કીધું મહારાજ કે સિંહના તો સિંહ જ હોય ને કે નિષ્કુળાન સ્વામીનો હોય એ કેવો હોય નિષ્કુળાન સ્વામીનો જનેલો હતો લાલજી સુથારનો છોકરો હતો હા બ્લડનું તો આવે જ જેવું હોય એવું આવે જ કીધું કે નિષ્કુળાન સ્વામી છે ને એ તો સિંહ છે વૈરાગ્યવાળા છે એટલે એનો સિંહ હોય એટલે જુવારનો રોટલો જ ખાય એને સાધુ કરી દઈએ સાધુ કરે ગોવિંદ સ્વામી નામ પાડ્યું જે ગોવિંદ સ્વામી એવા ગરીબ સ્વભાવના હતા એ ગોવિંદ સ્વામીની સાધુતા એવી હતી કે ગોપાળન સ્વામી એ ગોવિંદ સ્વામીને એમ કહેતા કે સ્વામી મારે તમારા જેવી સાધુતા જોઈએ છે મારે તમારા જેવો ગરીબ સ્વભાવ જોઈએ છે આવા હતા એ ગોવિંદ સ્વામી નિષ્કુળાન સ્વામી આ વૈરાગ્યમાં પ્રવેશ કહેવાય આને શું કહેવાય વૈરાગ્યમાં પ્રવેશ નિષ્કુળાન સ્વામી વડોદરા ગયા અને ત્યાં નિત્યાનંદ સ્વામી ગોપાળન સ્વામી સુખમુનિ બધા મોટા મોટા સદ્ગુરુઓ હતા પછી નિષ્કુળાન સ્વામીનો તો ઉપવાસને બધું જાજુ હોય ને એટલે સ્વામીને ઉપવાસ હતો ત્યાં ત્રણેય સદગુરુ બીજા મોટા જે સદ્ગુરુ હશે બે પાંચ એ બધાએ પોતાના ચેલાઓને કીધું જો ભાઈ સાંભળો નિષ્કુળાન સ્વામીનો ઉપવાસ છે અને સ્વામી એમના પૂજા કરશે પછી પારના કરશે એટલે આપણે આપણે આસનોએ જે બરફીના માટલા પડ્યા છે હરિભક્તો લાવેલા એમાંથી પડ્યો પડ્યો બરફી સ્વામીના આસને મૂકી આવો એટલે ચેલાઓ તો ઉપડ્યા ગુરુઓની આજ્ઞા લઈને એક એક પડ્યો નિષ્કુળન સ્વામીના આસને મૂકી આવ્યા સ્વામી સ્નાન કરીને આવ્યા એટલે નિષ્કુળન સ્વામી કે મોરારચરણ સ્વામીનો એક ચેલો બહુ જોરદાર હતો મોરારચરણ એક જ હતો એ ગયો ખબર નહીં ક્યાંય ગયો ભાગી ગયો પછી હા મોરારચરણ ઉપર જ સ્વામીએ ઘણા ગ્રંથ લખી નાખ્યા એક જ હતો ને પણ સ્વામીને એક સેમ્પલ એવો મળી ગયો ને જોરદાર તે તમારે કેટલા આ નહીં સ્વામીના નિષ્કુળન કાવ્યમાં ઘણી જગ્યાએ કુહાડા મારે છે ને સ્વામીએ એ એકને જોઈને સ્વામીને એ એક જ સેમ્પલ એવું મળ્યું કે આખા ગ્રંથ બની ગયા બોલો એવો દાસ હતો સારું એને પણ સ્વામી ભેગા ઘણું રહ્યો હા બાકી નિસ્કુળન સ્વામી ભેગા કોઈ નાટકે આપણે તો અત્યારે ને જો નિષ્કુળન સ્વામી અત્યારે આપણી ભેગા આપણા ભૂકા બોલાવી દે અત્યારે તો સારું ગુરુજી જેવા મોટા પુરુષ આમ તમારા માથે હાથ ને મોઢામાં જમાડે ને ભેટેન રમાડે ને કુદાવે એટલે સારું આ બધું નભ્યું જાય બાકી નિષ્કુળન સ્વામી જેવા હોય હા તો ગુરુજી સામેથી કે હા જમાડવામાં ધ્યાન રાખજો જમજો શરીર પાછું ના પડે તબિયત બગડે નહીં દવા ટાઈમે લેજો ટાઈમે ઊંઘી જજો ઉજાગરા ના કરતા આવું બધું આટલી બધી આ યુગ આવો આવી ગયો અને નિષ્કુળન સ્વામી હોત તો હું થાત ભૂકા બોલાવત હા ફરાળી પાપડી બાપડી તો ભૂકા બોલાય દે નિસ્કુળન સ્વામી હતો આપણા હા ના ઊભા રહેવા દે મંચુરિયન ફોર્ચ્યુન કાંઈ ના રહેવા દે નિસ્કુળન સ્વામી તો હું મોરાર ચરણ દાસ એને સ્વામી કે મોરાર ચરણ આ શું છે સ્વામી સદ્ગુરુ સંતોએ કે બરફીન પેંડા મોકલાવે છે બરફીન પેંડા મોકલાવે શાના માટે સ્વામી તમાર પારનું છે ને એટલે તમે પૂજા કરી લો ને એટલે પૂજા કરીને તરત તમારે પારનું કરવા નિસ્કુળન સ્વામી કે પૂજા થઈ કમર બાંધીને ઉપડ્યા ગોપાળનંદ સ્વામીને બધા બેઠા હતા મોટા મોટા સદગુરુ સંતો ને આજે દંડવટ કરવા લાગ્યા દંડવટ કરીને નિસ્કોળાન સ્વામીને ગોપાલ સ્વામી કે સ્વામી હું થયું પણ આમ એકદમ આમ ઉદાસ નિસ્કોળાન સ્વામી ઉદાસ હું થયું તમને ત્યારે કે સ્વામી મારે તમને એક વાત પૂછવી છે ગોપાળન સ્વામીને કે પૂછો એક વાત કેવી છે સ્વામી છે ને એક ડોસી હતી એ ડોસીને એક રાજકુવરારે મિત્રતા થઈ ગઈ બહુ મિત્રતા જામી ગઈ એટલે પેલો રાજકુંવર ડોશીને કે તમારે કંઈ કામકાજ હોય ને તો ક્યારેક કહેજો એટલે પછી સ્વામી એવું થયું કે ડોશીને ડોશી એકવાર કંઈક પાણી ભરવા ગઈ તેના ઘરમાં કૂતરી ઘૂસી ગઈ કૂતરું આવી ગયું તે ડોશી આવી પાણીના બેટલા હેઠા મૂકીને ઓલી કૂતરી કંઈક ઘંટીનો ઘંટલાનો પડ ચાટતી હતી તે એને હળે હળે એમ કીધું એને ભગાડવા માટે પણ કૂતરી હામી થઈ ડોસી કે તારી જાતની કુતરી કે મારી હામી હમણાં રાજકુંવરને બોલાવું છું કે ગઈ રાજકુવરને કે મારે બેટા તારું આજ કામ પડ્યું છે હું કામ પડ્યું છે મારા કુતરી આવી છે કે મારી એ કાઢવાની છે તે કીધું હતું ને કામ હોય તો કે જે રાજકુંવર કે કૂતરીને કાઢવાની જા સૈનિકોને બોલાવ્યા તોપું તૈયાર કરો કે હવે કૂતરીને કાઢવા તોપું તૈયાર કરી બોલો અને કે કૂતરીને ઉડાડી દો હવે ઓળ સૈનિકો ગયા અને તોપું ફોડી તો કૂતરી તો ગઈ પણ પેલી ડોસીનો આખો કૂબો ગયો આખો ગયો ગોપાળનસિંહ કે સ્વામી એમાં પણ હું સમજવાનું તો કે સ્વામી એ ડોસીની જગ્યાએ હું છું અને રાજાના કુંવરની જગ્યાએ તમે સદગુરુ છો જુઓ તો ખરા કેવો મોટો વિવેક સ્વામીનો કે રાજાના કુંવરની જગ્યાએ તમે છો ડોસીની જગ્યાએ હું છું અને ભૂખરૂપી કૂતરી છે હવે આ કૂતરીને મારવા તમે આવી મોટી તોપું માણશો તો કુબો જ ઉડી જશે આ ખબરો મને તો વાત વાંચીને મને એટલો એક બાજુ પર દાંત આવ્યા અને એક બાજુ પર સ્વામીનું દ્રષ્ટાંત સ્વામી કેટલા વિવેકી મને એમ લાગે મોટા સદગુરુઓને રાજકુંવરની ઉપમા આપી પોતાને ઉંમરવાળી ડોસીની ઉપમા આપી અને ભૂખને કૂતરીની ઉપમા આપી આ કૂતરીને મારવા તમે આ પેંડાને બરફીની આવી મોટી પાંચ તોપું તૈયાર કરી છે મારી હું દશા કરશે સ્વામી એટલે મને એમાંથી રહેવા દો ગોપાળન સ્વામી કે હારું જાઓ તો હું તમે જમશો સ્વામી હું મારી રીતે કરી લઈશ રોટલો કર્યો ને છાશ સ્વામીએ જાતે જમી લીધું પૂજા કરીને આ વૈરાગ્યવાળા આ વૈરાગ્યવાળા એનો અર્થ એ પણ નહીં કે ગોપાળન સ્વામીને બધા નહોતા એ હતા આ તો મારા જે એક સેમ્પલ મૂક્યું આને એક બાજુ પર જોઈએ તો જ્યારે ઉપવાસનું પારનું હોય ત્યારે પેણાની ઈચ્છા ના થાય ક્યારેક ફ્રૂટ મળી જાય અમેરિકાનું સ્વીટ ફ્રૂટ બધું જ બરાબર તરબૂચ જમો તો બધું એટલું બધું સ્વીટ હોય કે ના પૂછો વાત દ્રાક્ષ એટલી સ્વીટ બધું જ ફ્રૂટ એટલું સારું હોય અમેરિકાનું એટલે એ ફ્રૂટ આપણે જમીએ તો આપણને એમ ના થાય કે ભાઈ આવું કેમ હશે નિષ્કુળન સ્વામી જો એ દિવસ રોટલોને છાશ જમ્યા હતા તો આપણે ઉપવાસના પારનામાં ફ્રૂટ મળે તો હું કાંઈ ઓછું છે પછી એ દિવસ કાંઈ થોડું ગોતવાનું હોય કે હારી કંઈક કાજુ કતરી હોય તો સારું તરત યાદ કરવાનું કે સ્વામીને તો પડિયા મૂક્યા હતા તોય નહોતા લીધા ને આપણે પડિયા ગોતવા નીકળ્યા છે આવું દ્રષ્ટાંત આપણને ખ્યાલ આવે એટલે ક્યારેક છૂટે ત્રણસો ને પાસઠ દિવસની અંદર પાંચ દિવસ છૂટે તોય વૈરાગ્યમાં પ્રવેશ તો કહેવાય કહેવાનો અર્થ એ છે કે વૈરાગ્યમાં પ્રવેશવાળો હોય એને હંમેશને માટે એવું જ ગમે એવું નથી કહેતો કે કોઈ અને એક બીજી વસ્તુ કોઈ પણ વાત સાંભળીને તરત એનો વેગ ના લગાડવો ગ્રહસ્થ ભક્તોએ પણ અને અમારા ત્યાગીએ પણ કોઈ પણ વસ્તુ સાંભળો ને કથામાં ઘણી વાત ઊંચા લેવલની આવે ઘડીક મીડિયમ આવે ઘડીક નીચી આવે મારું પગથિયું કયું છે વાત સોમાં પગથિયાની આવી પણ હું કયા પગથિયે ઊભો છું એ પગથિથી આગળ ચાલવાની ઈચ્છા કરો પાંચમા પગથિયાથી સીધા જ અખંડ વૃત્તિની વાત આવી અને પછી કે અખંડ વૃત્તિના ભૂકા બોલાવી દઉં રાખવા જ લાગુ ના થાય અચાનક અત્યારે કેટલી વાર વૃત્તિ રહે દિવસમાં કલાક રહે છે તો હવા કલાકની કરવા મહેનત કરો આખા શ્ન પેલો આવ્યું કે મૂર્તિમાં જ રમે આવી વાત આવી એટલે મૂર્તિમાં રમવા માટે આજથી મહેનત કરવી આકડા બાકડા થઈ જાય હજુ થતું નથી ના થાય એ પીએચડી માટેની વાત હતી મેં કીધું ને સત્સંગમાં તો બધો પીરિયડ એક હારે ચાલે કેજીના વિદ્યાર્થીનો બીજા ધોરણનો પાંચમા ધોરણનો દસમા ધોરણનો આ બધાએ આપણે શ્રોતા છીએ હું તમે બે શ્રોતા છીએ તો આપણા બધાના ધોરણ જુદા જુદા છે અને વક્તા એક સ્વામિનારાયણ હવે એને બધાનું પોષણ કરવાનું બીજા ધોરણવાળાનું કરવાનું કેજીવાળાનું કરવાનું પીએચડીવાળાનું કરવાનું માસ્ટર ડિગ્રીવાળાનું કરવાનું આ બધાનું એક આરે કરવાનું એક જ કલાકમાં કરવાનું તો એક કલાકમાં કરવાનું બધાનું કરવાનું એટલે રોજ કાંઈ કેજીનો જ કોર્સ ના હાલે ને ક્યારેક પીએચડીની વાત આવે ત્યારે કેજીવાળાએ તો એટલું જ વિચારવાનું કે પીએચડી કરવાનું છે પણ અત્યારે મારે કેજીમાંથી પહેલાંમાં જવાનું છે હા ભાઈ કેજીવાળો કે ઓહ પીએચડી શરૂ કરી દો ના થાય થાતું હશે માસ્ટર તો કર બેચલર તો કર દસમું તો પાસ કર દસમાથી અગિયારમાં તો જા પછી થાય એમ બધું ધીરે ધીરે થાય કોઈ પણ વસ્તુ સાંભળીએ તરત વેગ ના લગાડવો કોઈપણ વસ્તુ સાંભળીએ પોતાનું લેવલ પોતાની સ્થિતિ બધું ચેક કરી પછી એ પ્રમાણે ધીરે ધીરે આગળ વધવું તો મહારાજ કે આને પણ પ્રવેશ કહેવાય આ વૈરાગ્યમાં પ્રવેશ કહેવાય એવી જ રીતે મહારાજ આત્મનિષ્ઠા સંતનો સમાગમ એનું બંધાન હોય એને મહારાજ કે પ્રવેશ કહેવાય એવા પ્રવેશ વિશેની ઘણી વાતો છે એ પ્રવેશ વિશે અને આગળનું વચનામૃત આપણે સોમવારે પાછા સમજીશું આવતીકાલે સ્વામીની વાતો પૂજ્ય નીલકંઠ સ્વામીની ઘણા દિવસથી બાકી છે એટલે સાંભળવાની છે પછી વચ્ચે કોન્સ્ટન્ટ એમની વાતો સાંભળવાની છે એટલે બધું કવર થઈ જાય એટલે સ્વામીનો સમાગમ બધાને મળી રહે હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ